નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઈલી કરંટ અફેર્સ તારીખ 25 ડિસેમ્બર 2017 વિશે માહિતી મેળવીએ. તારીખ 25/12/2017 જાન્યુઆરીથી તમામ વાહનોની આરસી બુક અમદાવાદથી ઇસ્યુ કરાશે. ક્યાંથી? અમદાવાદથી ઇસ્યુ કરાશે. હવે આગળ જોઈએ આપણે પારડીની મયંકા બની મિસ ઇન્ડિયા. વલસાડ જિલ્લાના પારડી શહેરમાં 25 વર્ષથી રહેતા શર્મા પરિવારની દીકરીએ દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તો વલસાડ જિલ્લાના પારડી શહેરની 25 વર્ષથી રહેતા શર્મા પરિવારની દીકરીએ દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે કે જે મિસ ઇન્ડિયા બની છે. આગળ જોઈએ આપણે હિમાચલ પ્રદેશમાં જયરામ ઠાકોર 13મા CM. જયરામ ઠાકોર 2009-2013 સુધી હિમાચલમાં ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા હતા. જયરામ ઠાકોર 2009-2013 સુધી હિમાચલમાં ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા હતા. હિમાચલની 68 બેઠકોમાંથી 44 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. હાલમાં હિમાચલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે. હિમાચલ પ્રદેશમાં જયરામ ઠાકુર CM બન્યા છે, જેઓ 13મા CM છે. હિમાચલની 68 બેઠકોમાંથી 44 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો અને હાલમાં હિમાચલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે. આગળ જો આપણે સુશીલ કુમાર PWLમાં સૌથી વધુ કિંમત મેળવનાર રેસલર બન્યો છે. સુશીલ કુમાર PWL પ્રો રેસલિંગ લીગમાં સૌથી વધુ 55 લાખ રૂપિયા મેળવનાર રેસલર બન્યો છે. સૌથી વધુ કિંમત 55 લાખ રૂપિયા મેળવ્યા છે તેમણે, જે દિલ્હીની સુલતાન્સ ટીમે સુશીલ કુમારને ખરીદી પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. દિલ્હીની સુલતાન્સ નામની ટીમે સુશીલ કુમારને ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા, જેમણે 55 લાખ રૂપિયા ચૂક્યા હતા. આગળ જોઈએ આપણે ચીનની તાકાત વધી છે. સૌથી વિશાળ MBBS વિમાનનું સફળ ઉડાન ચીન દ્વારા કરવામાં આવેલ છે. વિશ્વના સૌથી વિશાળકાય MBBS વિમાન AG-700નું ચીને સફળ પરીક્ષણ કર્યું. વિમાનમાં 50 સૈનિકો ઉપરાંત અન્ય સામગ્રીના વહનની ક્ષમતા છે. આગળ જોઈએ આપણે ફિલિપીન્સના મોલમાં ભીષણ આગ લાગતા 37 લોકોના મૃત્યુ. ફિલિપીન્સના દક્ષિણ પ્રદેશમાં આવેલા દેવાઓ શહેરના એક મોલમાં આગ લાગતા આ બનાવ બન્યો હતો. ફિલિપીન્સના દક્ષિણ પ્રદેશમાં આવેલા દેવાઓ શહેરના એક મોલમાં આગ લાગતા બનાવ બન્યો. હવે આપણે આજના વર્તમાન પ્રવાહની પ્રશ્નોત્તરી કરી લઈએ. તો પ્રથમ પ્રશ્ન છે, નવા વર્ષથી તમામ વાહનની આરસી બુક ક્યાંથી કાઢી આપવામાં આવશે, એટલે કે કયા શહેરમાંથી કાઢી આપવામાં આવશે? તો સાચો જવાબ છે અમદાવાદ. નવા વર્ષથી તમામ વાહનની આરસી બુક અમદાવાદમાંથી કાઢી આપવામાં આવશે. પ્રશ્ન નંબર 2 ઉપર જોઈએ, તાજેતરમાં મિસ ઇન્ડિયાની સ્પર્ધા કોણે જીતી લીધી છે? તાજેતરમાં જ મિસ ઇન્ડિયાની સ્પર્ધા યોજાઈ ગઈ, એ કોણે જીતી લીધી છે? તો મયંકા શર્મા, જેઓ વલસાડ જિલ્લાના પારડી ગામની વતની છે. પ્રશ્ન નંબર 3 ઉપર જોઈએ, તો તાજેતરમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં જે ચૂંટણી યોજાઈ એમાં ભાજપની જીત થઈ હતી અને એમાં ભાજપના કયા મુખ્યમંત્રીએ શપથ લીધા છે? તો સાચો જવાબ છે જયરામ ઠાકુર, જેઓ 13મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પ્રશ્ન નંબર 4 ઉપર જોઈએ, તાજેતરમાં જ કયા દેશે વિશ્વનું સૌથી વિશાળ MBBS AG-700નું સફળ પરીક્ષણ કર્યું હતું? તાજેતરમાં જ કયા દેશે વિશ્વનું સૌથી વિશાળ MBBS AG-600 વિમાનનું સફળ પરીક્ષણ કર્યું? તો જવાબ છે ચીન. ચીને સૌથી વિશાળ MBBS AG-600 વિમાનનું સફળ પરીક્ષણ કર્યું